બહુ આ સુવાણ તો કાક તડક્યા પડ્યા છે. તમે જોયા છે ને કટલી કટલી તાપમાન ડિગ્રી વધી જતું. કાં અમારા નણંદબાનો છોકરો આવી ગયો એટલે અમારા ભાણુભાસ કહેવાય છે સાંબુડા ખાવા એ આવ્યો છે મારા વાળીએ. કેવા લાગ્યા સાંબુડા? સાંબુડા કયા છે? હેલો ફ્રેન્ડ, જય માતાજી. મિત્રો કેમ છો બધા? મજામાં? અને હું પણ બહુ જ મજામાં છું. તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો આજે હું બી એવા સીવાડીએ, કારણ કે આજે સવારમાં બહુ જ વરસાદ પડ્યો એટલે જમીન જો બધી ભીની થઈ ગઈ છે. અને કારણ કે જેને વાવણી ન થઈ હોય એને વાવણી પણ થઈ ગઈ છે. આજે બહુ જ વરસાદ પડ્યો છે. અમારા બાજુમાં તળાવ જ છે, એ આખું તળાવ ભરાઈ ગયું છે. એ તળાવ પણ ભરાઈ ગયું છે અને અમે બી એવા છે તૂર લઈને વાળીએ. અમારે તુર સોપા છે હરીશ. તો હરીશ હોય ને, કોકને એમ થતું છે કે અશ્વિન કેમ કાંઈ નથી બોલતા, પણ હું છે ને ગરમીનો પલ્લી ગયો છે. ગરમી બહુ થાય છે. એક તો હું વારો નથી આવવા દેતી. હા, એ વાત એ હાચી. તમને ખબર તો છે ભાઈઓ અત્યારે કેટલી બોલતું આવી ગઈ છે. આપણે વારો હવે મરદનું તો ઠીક, હવે વારો નથી આવવા દેતું જ છીએ. બોલવામાં અત્યારે તો કાંઈ ઘટવા ન દે. તો જય ગણપત દાદા. અમારે તુર મસ્ત ઉગવી છે. હવે મુહૂર્ત કરું છું. બધા પણ પ્રાર્થના કરજો. આપણે બબે ત્રણ ત્રણ દાણા નાખવાના છે. કઈ રીતના નાખવાના બતાવજે. જનાઈ નાખ્યા, થોડોક ઊંડો ખાડો કરીને. કેટલા બીવડા નાખ્યા? આમાં તો શેર નાખ્યા, શેઠો છે ને ઓથાર લાગે એટલે એક નો ઉગે તો બીજી, બીજી નો ઉગે ત્રીજી, ત્રીજી નો ઉગે ચોથી, તો ઉગવાની જ છે. અને તમને શેઠામાં તો નહીં હરખું દેખાણું હોય એટલે તમને અહીંયા બધાને હરખું બતાવી દો. આપણે બે દાણા લીધા છે બરોબર. બે નો ઉગે તો ત્રણ નખાય, ત્રણ માંથી એકાદી તો ઉગી જ જાય. પછી આપણે આને કઈ બહુ ત્રણ માંથી એક ન ઉગે તો પછી ફેલ જાય. આપણે એમને એ ફેલ જ કહેવાય કે પછી માણસ બુંજારા હોય તો કદાચ એવું કઈ ન હોય. તો અહીંયા સોપી છે હવે એટલા એટલા ગેપે સોપાની છે આપણે બરોબર. એટલે એક હાથ નો ગેપ રાખવાનો. હા હા, એક હાથ નો. વાહ ખેડૂત, વાહ. તમે લ્યો થોડાક તુર ના દાણા અને મારે આરે સોપાવો. મને ક્યાં આવડે, આપણને આવું કામ નથી ફાવતું. આપણને તો કોકને ધોલ થાપલી મારવાનું હોય ને ઠીકા પૂંચી કરવાનું હોય તો કે. અરે લ્યો લ્યો, વાહ્યા રહી જાઓ મારા કલેજા. અરે વાહ, તો તમારે સોપી પડશે એવું લાગે છે મને. અરે હમણાં તો બહુ ટ્રેન્ડિંગ માં હાલતું હતું ઓલું કપાસિયાનું નહીં. બહુ જ ગરમી થાય છે. તમે બધા જોતા દશે મારો મોઢે કેટલો પરસે વળી ગયો છે. અહીંયા તુર સોપવાનું કામકાજ ચાલુ છે અને હું તો સાંભળે આટા મારી આવ્યો અને સાંભળા બે ત્રણ ગોચ્યા આવ્યો. તો કેવો મસ્ત છે. તમે ઈદ કામ કર્યા કરજો ખાવાનું. જો આતે હું ખાવાનું કામ કરવા હતું દાયો મારા હાટું લાવ્યો. આ બધું સોપવાનું કામકાજ તને આપ્યો. હે સાંભળા કેવો મસ્ત છે. જો લાવો. હે લાવો બે ત્રણ. ના રે ના, તારે આ કામ કરે તારે સાંભળા ન ખવાય. સાંભળા ખાવાનું કામ મારું છે. તો તમને દાળ ઢોકળી ને દાળ ભાત ને એવું કઈ નહીં ભાવે ને? ભાવે ને, એ બધું મને ભાવે. તો હું મારે હાટું કરું છું બરોબર ને. હું એટલે તુર તારી માટે તુર માર ન ખાવી. હા તે કેમ તુર તાર માટે? તો તુર હોય તો દાળ ભાત ને એવું બને એવું પાછું ખબર છે ને. દાળ ઢોકળી જીવ પડ્યો, સાંભળો પડી ગયો. સારું છું, બહુ જ મજા આવી. ઓ હા, બીજો સાંભળો આમ જો. મારા નસીબમાં દાવા સાંભળા આવે. બીજા નસીબમાં ન આવે. વરસાદ આવી ગયો એટલે કાંઈક ઠંડુ જ વાતાવરણ થઈ ગયું છે. બહુ આ સુવાણ તો કાંઈક તડક્યા પડ્યા છે. તમે જોયા જ છે ને કેટલી કેટલી તાપમાન ડિગ્રી વધી જતું. કાં અરે મુજે ચક્કર અને લગાવ. એવું કહેવાય કેટલી કેટલી તાપમાન ડિગ્રી? 45 ડિગ્રી થઈ ગયું થયું. આપણા અહીંયા ગામડામાં એટલું બધું ના આવે, કેમ કે અહીંયા વૃક્ષનો ને એનું બધું વધારો હોય એટલે સિટીમાં 45-47 સુધી પહોંચી ગયું હતું. આપણે અહીંયા પ્રોબ્લેમ તો આવ્યો ગરમીનો, પણ એટલો બધો નો આવ્યો. કાં અરે તડક્યા પડ્યા એટલે બાળીસ દીધા, મકોડાસ કરી નાખ્યા બધાને. કોક કોક તો વૈયા હોત ગયા ગરમીના. કાં બિચારા. તો અત્યારે વરસાદ આવ્યો છે, ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે આપણે પણ કોળમાં આવી ગયા છે અને આંબો પણ કોળમાં આવી ગયો છે. નવો ફાલ આવેલો આવવા મળ્યો લાગે મોર. લે તે આપણે ત્યાં બદલાય નથી ક્યાં? ઠંડુ વાતાવરણ થઈ ગયું પછી કઈક મોઢામાં અલગ જ તે વ્યૂ આવતા હશે. વ્યૂ ને અલગ જ કે કા થઈ ગયા ના ના હો, કાવા પડી ગયા હાવ. ન પેલા હારા હતા, કેમ કે તડક્યાના બહાર નીકળતા નહીં, ઘરમાં ઘરમાં પડ્યા રહેતા. અને અત્યારે બહાર નીકળી એટલે ફેસ તો આમ જો. હવે શું કેવું, બ્યુટી પાર્લરમાં જવું પડશે એવું લાગે. એટલે મારે નહીં હોય આ સાહેબ, હું તો બ્યુટી પાર્લરમાં કોઈ દી જતો નથી.
તમારા સાવા જેવું ક્યાં છો? તમે તો એવા જ મસ્ત લાગો છો, તમારે જવાની જરૂર જ નથી અમારા જેવા સાહેબ ભાઈ. અમે કાળા માણસો રહ્યા કે નહીં એટલે. હા તો ઠીક, એટલે આ મેણું માર્યું કે પછી સાસુ કીધું? તો આપડે તું શોભતા થા અને આપડો બ્લોગ બનાવેલો છે ચામુડાનો, બધાને કીધું હતું કે આવજો ચામુડા ખા. તો અમારા નણંદબાનો છોકરો આવી ગયો એટલે અમારા ભાણુભાસ કેવાય છે ચામુડા ખાવ એવો છે. અમારા વાળીએ કેવા લઈ ગયા ચામુડા? ચામુડા ગયા છે એમને. હા બધાને કેજે ખાવા આવે, કે તો ખરી બધાને હાચી સોરી, બધાને કે ચામુડા ખાવા બસ. હા એમ તો મેં બધાને કીધું હતું, તો અમારા ભાણુભાઈ અમારું માન રાખ્યું છે, બાકી કોઈ ન રાખ્યું, કોઈ આવતું જ નથી. અને એક ભાઈ એવો છે, એ તો આમ છે, એ તો ગામમાંથી છે, આપણે કંઈ ઓળખતા તો નથી. તો મેં લઈ લીધો છે મારા હાથમાં ફોન, કારણ કે મેં છે ને તૂર બધી સોંપીવાળી છે અને છેઢે છેઢે તો આપણે સોંપવાની હોય, કારણ કે ચોમાસાના 4 મહિના અને શિયાળાના 2 મહિના કન્ટિન્યુ તૂર ઊભી રહેશે, તો આપણે તો આખી વાડીમાં વાજી હું આખી વાડીમાં આપણે ડુંગળી કરવાની હોય એટલે નડે નહીં, એવી જ જગ્યાએ મેં તૂર આપણે સોંપી છે. તો જો આપણે આ શેઢો છે કે નહીં ઠેઠ સુધી આપણે શેઠ ઓલ્લા પર શેઠો પૂરો થાય છે ચામુડા પાસે, ત્યાં સુધી આપણે તૂર સોંપીવાળી છે. અને અશ્વિને તો કાંઈ મને સાથ આપ્યો નહીં, વાંકા વાંકા હું સોંપી સોંપી મારી કળ દુખી ગઈ હું. તો મેં કીધું હાલો હવે ધીમે ધીમે આટા મારી, આપણું કામ તો કાચ તો બધું પૂરું થઈ ગયું છે. અને કાલ કા પમદીન આ વ્લોગમાં હું ને મારા હાહુ ભાઈ આપણે તુરિયા પારવા આવ્યા હતા, એ તુરિયા અત્યારે હું તમને બતાવું છું કેટલા મસ્ત થઈ ગયા છે અને કાંઈક નજારો જ અલગ આવે જો, મસ્ત લાગે ને. અને આ બાજુ બે પાળિયામાં ખડ નથી બરાબર, એ છે આપણે રોપ સાટે લસે એટલે એમાં દવા સાટવાની છે. પણ કારણ કે અત્યાર દિવસથી હજી તો ઓડો ઓડો રોપ થયો છે, અત્યાર દિવસથી આપણે દવા સાટીએ તો રોપ પણ બળી જાય એટલે એની દવા આપણે પછી સાટી દેવું, એ તમને બધાને બતાવવાનું જ છે અમારે. તો કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો. તો મેં દઈ દીધો છે અશ્વિનને ફોન અને હું જાઉં છું ધીમે ધીમે ઘરે જઈ, હજી તો આડા ચામુડા આવશે એ ચામુડા ખાતા જાઉં. પછી કાંક હજી આખી વાડીમાં આપણે આટો મારતા જ જઈ, કોઈ દિવસ આવીને ખાલી એક શેઢે ઊભી રહે ન વહી જાય એને જ ખેડું કહેવાય ને. અમે અમારા પપ્પાના ઘરે તો વાડી નહોતી અને અહીંયા વાડી છે આપણે એટલે બધું થોડું થોડું શીખવું પડે, શીખેલા હોય તો કામ આવી બધાને ખબર જ છે. આપણે ત્રણે શેઢે આટો માર લીધો છે અને અહીંથી આમ જાઉં એટલે શારે શેઢા થઈ જશે પૂરા. તો ધીમે ધીમે જઈ છીએ ઘરે અને ઘરે જઈને આપણે જે રાંધવાનું, તમને ખબર જ છે મારા માથે તો હોય કોદી અશ્વિન તો કાંઈ રાંધતા નથી. ઓલો મોટા યુટ્યુબર છે ને ધમુ પલક, એ ધમુ પણ રસોઈ બનાવે છે ને તો બનાવે જ નહીં. મારે એકલી એકલીને જ બળતરા કરવાની, ઘરે જઈને રાંધવાનું કે પછી વાસણ ઉટકવાના, હંજારો કરવાનો, પોતું મારવાનું, બધું મારે જ કરવાનું, પથારી કરવાનું, કોઈથી અહીંથી અહીંયા વાટક્યો પણ ન મૂકે. બોલો મારા માથે એટલું બધું કામ આવે, કોઈના માથે આવતું છે? કાંઈ નહીં હો સોરી યાર, બધી બાઈ હોય ને બધાને કામ કરવું જ પડે, આજ બીન કાંઈ કરે જ નહીં, એ બસ ખાલી રળીને આપે ને એટલે બસ હોશિયારી કરે, હું રળીને આવું, હું આમ કરું, હું તેમ કરું. તો આપણે રળીને આવે એટલે આપણે ઘરનું તો કરવું જ પડે, એમાં તો કાંઈ હાલે જ નહીં. અને સ્ત્રીને લખેલું જ છે અને નસીબમાં છે, કારણ કે ઘરનું કામ તો બધું કરવું જ પડે. તો ફેમિલી આપણે પૂરી ગયા ઘેરે. અને બીજી વાત તમને એ જણાવવાની હતી કે આપણે ટૂંક સમયમાં જ હવે 5000 સબસ્ક્રાઈબર પૂરા થાય, તો તમે બધા જલ્દી જલ્દી 5000 સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો અને થોડોક સપોર્ટ કરો અને બીજાને વિડીયો શેર કરો, એવી થોડીક મારી અપીલ છે. બાકી વિડીયો તો આપણે અહીંયા હવે એન્ડ કરીશું. તો વિડીયો પસંદ આવ્યો જ હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.